નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 18 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 18 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ ક્યાં પ્રાણવાયુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? તો પ્રાણવાયુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કર્ણાટકના બેંગલુરુમાં. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12, સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે કારખાનામાં કામનો સમય 8 કલાકથી વધારીને 12 કલાક કર્યો? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3, હાલમાં જ દૂરદર્શનના સહયોગથી કયા રાજ્યની સરકારે સરકારી શાળાઓમાં વર્ગો શરૂ કર્યા? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર, ઝારખંડ, રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યની સરકારે ફરીથી મુખ્યમંત્રી જનકલ્યાણ સંબલ યોજનાની શરૂઆત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5, હાલમાં જ કયા દેશે પોતાના એક જાહેર માર્ગનું નામ બદલીને ટાગોર સ્ટ્રીટ રાખ્યું? તો તે દેશ છે ઇઝરાયલ, ઇઝરાયલ, પાટનગર જેરુસલેમ, રાષ્ટ્રપતિ રિવિન રિવલિન, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ચલણ છે ઇઝરાયેલી ન્યૂ શેકલ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 6, CBSEના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે મનોજ આહુજાને. CBSEનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, સ્થાપના 1962માં, મુખ્યમથક નવી દિલ્હીમાં. પ્રશ્ન 7, હાલમાં જ કયા રાજ્યના તેલિયા રૂમાલને GI ટેગ આપવામાં આવ્યું? તો છે આ છે તેલંગાણા રાજ્યનું કે જેને GI ટેગ આપવામાં આવ્યું છે. તેલંગાણા, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 8, હાલમાં જ રીસ્ટાર્ટ નામના ડિજિટલ સંમેલનનું આયોજન કોણે કર્યું? તો આ સંમેલનનું આયોજન કર્યું છે CII. રીસ્ટાર્ટનું પૂરું નામ છે રીબૂટ ધ ઇકોનોમી થ્રુ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ટ્રાન્સલેશન્સ. CII નું પૂરું નામ છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી
જેની સ્થાપના થઈ હતી 1895માં. પ્રશ્ન 9, WIPOના નવા મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે ડેરન તાંગ. WIPOનું પૂરું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1967માં, મુખ્ય મથક આવેલું છે જીનીવામાં. પ્રશ્ન 10, હાલમાં જ કયા રાજ્યની સરકારે સ્નેહર પોરોસ યોજના શરૂ કરી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર. પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11, ભારત સરકારની સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજનાના કેટલા વર્ષ પૂરા થયા? તો આ યોજનાના 5 વર્ષ પૂરા થયા છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12, કયા દેશે FIDE Chess.com ઓનલાઈન નેશન્સ કપ 2020 જીત્યો? તો તે જીત્યો છે ચીન દેશે. ચીન, પાટનગર બીજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિંગ. પ્રશ્ન 13, હાલમાં જ કયા દેશે 1 જુલાઈથી વેટ 5% વધારીને 15% કરવાની જાહેરાત કરી? તો તે દેશ છે સાઉદી અરબ. સાઉદી અરબ, પાટનગર રિયાદ, રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા, ચલણ છે સાઉદી રિયાલ. પ્રશ્ન 14, હાલમાં જ કયા પેરા એથ્લીટે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી? તો તે છે દીપા મલિક, કે જેણે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પ્રશ્ન 15, હાલમાં જ નવીનીકરણ ઉર્જા મંત્રાલયના સચિવ તરીકે કોણે પદભાર સંભાળ્યો? તો પદભાર સંભાળ્યો છે ઇન્દુ શેખર. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.